So first of all, image formation by the concave mirror same. First position of object. So first of all, आपने object है ना इन्हें at infinity. इतने आपको object है क्या रखे लोचे infinity है रखे लोचे. तो तेरा आपने image size and nature क्यों मर्से check करूँ जा. तो image size and nature से ने check करूँ तो इना मारते हैं. फर्स्ट ऑफ ऑल एक आपणे मिरर छे ने ड्रॉ करशु अने मिरर से याद रखवानो कयो मिरर हो छे कॉनकेव. तो हूँ फर्स्ट ऑफ ऑल एक कॉनकेव मिरर छे ने ड्रॉ करू छु. હવે જો કોનકેવ મિરર છે એમાં આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ કયો છે C. હવે આપણા C અને પોલ P માંથી જે પાસ થાય છે એટલે કે ઇમેજનરી લાઈન એ કઈ છે આપણી પ્રિન્સિપલ એક્સિસ. તો અહીંયા પોઈન્ટ આવશે એ પોઈન્ટ કયો હશે ધેટ P એટલે કે પોલ છે એનો. હવે જો તમારે આની ઇમેજ ફોર્મ કરવી હોય તો તમારે બે રે છે એને પાસ કરવાના એટલીસ્ટ. બે થી વધારે કરો તો પ્રોબ્લેમ નથી પણ આપણે નિયર અબાઉટ ટુ રેઝ જ પાસ કરશું કે જેનાથી આપણને ઇમેજ મળી છે. હવે જો ઇન્ફિનિટી એ તમારો ઓબ્જેક્ટ છે તો આપણને એ નથી ખબર કે ઓબ્જેક્ટ ઉપર છે કે નીચે છે. સો આપણે એક રે છે એ ઉપરથી પાસ કરશું એક રે છે એ નીચેથી પાસ કરશું. સેકન્ડ થિંગ કે તમારો જે ઓબ્જેક્ટ છે ઇન્ફિનિટી એ છે તો ઇન્ફિનિટી માંથી જે કોઈ પણ રેઝ આવશે એ રેઝ પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ હશે. આ યાદ રાખજો કે ક્યારે પણ ઓબ્જેક્ટ ઇન્ફિનિટી એ હોય તો ઇન્ફિનિટી હશે ઇટ મીન્સ ધેટ કે તમારો ઓબ્જેક્ટમાંથી જે કોઈ પણ રેઝ આવ્યા એ બધા જ રેઝ શું કરશે તો પેરેલલ હશે ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. હવે પેરેલલ છે એટલે કે હું એક પેરેલલ રે છે એને ફ્રોમ ધ અપર સાઈડ ઓફ ધ પ્રિન્સિપલ એક્સિસ શો કરું છું. એક રે છે એને હું ડાઉનવર્ડ સાઈડ ઓફ ધ પ્રિન્સિપલ એક્સિસ શો કરું છું એટલે મારી પાસે આ બે પેરેલલ રે છે કે જે ઇન્ફિનિટીમાંથી આવે છે. હવે આફ્ટર ધ રિફ્લેક્શન આપણને ખબર છે કે જો પેરેલલ હશે તો ઓલવેઝ જે એટ ધ સેન્ટર અહીંયા પ્રિન્સિપલ ફોકસ છે એમાંથી જ પાસ થવાનો છે. તો હું અહીંયા એનું રિફ્લેક્ટેડ રે છે એ રિફ્લેક્ટેડ રે છે એને ડ્રો કરું છું. પ્રિન્સિપલ ફોકસ. સો તમારે જો લખવાનું થાય તો તમારો ઓબ્જેક્ટ ક્યાં છે તો એટ ઇન્ફિનિટી છે. ઇન્ફિનિટી હતો એટલે એના પેરેલલ રેસ આપણને મળે. હવે એની ઇમેજ તો એની પોઝિશન કઈ જગ્યાએ છે તો પોઝિશન આપણને ક્યાં મળે છે એક જ જગ્યાએ મળે છે. ઇટ મીન્સ ધેટ કે એટ પ્રિન્સિપલ ફોકસ કેપિટલ એ એટલે કે મને છે ઇમેજ મળવી જોઈએ. એ ઇમેજ કઈ જગ્યાએ મળે છે તો પ્રિન્સિપલ ફોકસ ઉપર એની ઇમેજ મળે છે. આફ્ટર ધેટ એની સાઇઝ. હવે ચેક કરો તમને જે અહીંયા ઓબ્જેક્ટ મળ્યો છે એની સાઇઝ કેવી છે તો એની સાઇઝ પોઈન્ટ સાઇઝ છે એટલે કે કોઈ એક પોઈન્ટ ઉપર જ તમને મળે છે બરોબર. આના માટે ટેક્સ્ટ બુકમાં એક બીજો વર્ડ આપ્યો છે ધેટ હાઈલી ડિમિનિશ્ડ. હાઈલી ડિમિનિશ્ડ નો મીનિંગ થાય ડિમિનિશ્ડ એટલે નાનો એવો પોઈન્ટ. તો એ નાનો જે પોઈન્ટ છે ધેટ પોઈન્ટ ઇઝ નોન એઝ ડિમિનિશ્ડ. તો ડિમિનિશ્ડ નું મીનિંગ બહુ જ નાનું છે. તો એ નાનામાં નાનો પોર્શન તમારે જો શો કરવો છે તો એ નાનામાં નાનો પોર્શન જે તમે શો કરો છો તો એ જે સાઇઝ છે કઈ સાઇઝ છે પોઈન્ટ સાઇઝ છે. એટલે કે આ બંનેમાંથી તમે કોઈ પણ લખી શકો ધેટ હાઈલી ડિમિનિશ્ડ પણ છે ઓર એલ્સ એ શું છે પોઈન્ટ સાઇઝ પણ શો થાય છે. હવે એના પછી છેલ્લે છે એનો નેચર. જો નેચર માટે મેં પહેલાં કીધેલું હતું કે તમારી પાસે બે ટર્મ હોય. નેચરમાં બે ટર્મ કઈ કઈ હોય છે તો એક તો કાં તો રિયલ છે આઈધર વર્ચ્યુઅલ છે. તો રિયલ ઓર વર્ચ્યુઅલ આવશે. બીજું ઇન્વર્ટેડ એન્ડ ઇરેક્ટ આવશે. તો અહીંયા આપણને જે ઇમેજ એટ ધ પોઈન્ટ એફ મળે છે
इमेज ऑब्वियसली कॉनकेव मिरर से इतना माटे कई मलसे रियल मलसे कारण के आपने एनी रियल इमेज मलसे बिहाइंड द मिरर नथी इन फ्रंट ऑफ द मिरर छे तो इन फ्रंट ऑफ द मिरर जो कोई तुमने इमेज मलती होय तो इन फ्रंट ऑफ द मिरर जे इमेज मले छे ऑब्वियसली यसे रियल छे सेकंड थिंग के कॉनकेव छे तो कॉनकेव मा कोई दिवस इमेज छे ए सीधी नहीं मले मींस इरेक्ट नहीं मले એટલે કે એક એ મળશે ઇન્વર્ટેડ મળશે હા એક કેસ એવો છે કે જ્યારે એની પોઝિશન ઓબ્જેક્ટની આપણે બહુ મિરરથી નજીક લઈ જઈએ ત્યારે જ આપણને કેવી મળે છે તો ત્યારે જ આપણને એ ઇરેક્ટ ઇમેજ છે ફોર્મ કરીને આપશે પણ એના સિવાયની મોસ્ટલી બધી જ ઇમેજ તમે ચેક કરશો તો બધી જ ઇમેજ કેવી મળે છે ઇન્વર્ટેડ ઇમેજ છે આપણને ઇન્વર્ટેડ ઇમેજ મળે છે બરાબર તો મને એક ઇમેજ ફોર્મેશન કમ્પ્લીટ થયું ધેટ હું ઇન્ફિનિટી પોઈન્ટ ઉપર છું તો ઇન્ફિનિટી પોઈન્ટ ઉપર હોય તો મારી ઇમેજ છે પ્રિન્સિપલ ફોકસ ઉપર મળશે પોઈન્ટ સાઇઝ ની અસર તો હાઈ ડિમિનિશ થશે ઓલસો એનો નેચર કેવો હશે રીઅલ અને ઇન્વર્ટેડ હવે આ એક ચેક કર્યું હવે તમારે ચેક કરવાનું છે સેકન્ડ થિંગ તો સેકન્ડ માટે કે આપણે ફરીથી આ બધી વસ્તુ ઓળખશું તે પોઝિશન ઓફ ઓબ્જેક્ટ After that, position of image. After that, size and nature. હવે જો તમે ફર્સ્ટ ઇમેજ જે છે એ ફર્સ્ટ ઇમેજ ને તમે રાખી હતી એટ ધ ઇન્ફિનિટી લેવલ હવે આપણે એ જ ઇમેજ ને રાખીશું જે આપણો સી પોઈન્ટ હતો એનાથી થોડી દૂર ઇટ મીન્સ કે તમારી જે પોઝિશન ઓફ ઓબ્જેક્ટ છે એના માટે લખીશું ધેટ બિયોન્ડ એટ સી એટલે કે જે સેન્ટર ઓફ કર્વેચર છે એ સેન્ટર ઓફ કર્વેચર થી થોડું તમે ક્યાં રાખો છો દૂર રાખો છો હવે એના માટેની પહેલા ઇમેજ છે એને ચેક કરીએ કે આપણે ઇમેજ કઈ જગ્યાએ મળે છે તો ઇમેજ ડાયરેક્ટ ગોખવાની નહીં ઓલવેઝ ડ્રો કરીને ચેક કરી લેવાની સપોઝ આ મારી પાસે કોનકેવ મિરર છે તો કોનકેવ મિરર માટે આ જે પોઈન્ટ છે કયો છે મારી પાસે સી પોઈન્ટ છે સી મીન્સ કે સેન્ટર ઓફ કર્વેચર છે એ સેન્ટર ઓફ કર્વેચર ને શો કરે છે હવે સેન્ટર ઓફ કર્વેચર અને પોલ બી એમાંથી પાસેથી લઈને આપણી પ્રિન્સિપલ એક્સિસ આ પ્રિન્સિપલ એક્સિસ ડ્રો કરી અહીંયા છે પોલ બી એક્ઝેક્ટલી અહીંયા આવશે એફ આ ઇમેજ ફોર્મેશનમાં ધ્યાન રાખજો કન્ફ્યુઝન થશે હવે તમે જે ઇમેજ મૂકી છે એ ઇમેજ આ જે તમારો સી પોઈન્ટ છે આ સી પોઈન્ટથી થોડી દૂર રાખી છે મીન્સ બિયોન્ડ એટ સી હવે તમે થોડી દૂર રાખી છે મીન્સ કે હું ઇમેજ છે મારી એને આ પોઝિશન ઉપર રાખું છું એક્ઝેક્ટલી અહીંયા એરોથી શો કર્યું છે ઇટ મીન્સ કે તમારી ઇમેજ આ સોરી ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ શો કરે છે તો આ એરોથી જે મેં રાખ્યું છે બિયોન્ડ સી એટલે સીધી થોડું દૂર પણ છે હવે એમાંથી મારે રેઝ પાસ કરવાનો છે જો હવે તમારી પાસે ઓબ્જેક્ટ દેખાય છે યલો હતો એમાં ઓબ્જેક્ટ નહોતો દેખાતો એમાં પેરેલલ રેઝ જ આપણે ડ્રો કરી હતા હવે ઓબ્જેક્ટ દેખાય છે તો પણ તમારે બે જ રેઝ પાસ કરવાના થશે એક રે છે ઓલવેઝ એટ ધ ટોપ ઓફ યોર ઓબ્જેક્ટ તમારે પેરેલલી પાસ કરવાનું છે નહીતર બરોબર હવે તમે પેરેલલી પાસ કરો છો ઇટ મીન્સ ધેટ કે ઓબ્વિયસલી પ્રિન્સિપલ ફોકસ એફ છે એ એફ માંથી શું થશે પાસ થશે તો આ રીતે એનું તમને એક રે છે એ પાસ થયેલું જોવા મળશે સેકન્ડ જો તમારે એની ઇમેજ જોતી હોય તો તમારે એને છે ને સી પોઈન્ટ એટલે કે સેન્ટર ઓફ ધ કર્વેચર માંથી પાસ કરો હવે તમે જો સેન્ટર ઓફ ધ કર્વેચર માંથી પાસ કરશો તો તમને ખબર છે કે એના એ જ ડિરેક્શનમાં પાછું જશે આફ્ટર ધ રિફ્લેક્શન તો એના એ જ રેની અંદર પાછું જતું હોય ઇટ મીન્સ ધેટ કે હું આ રીતે એનું રે છે એને પાસ કરું છું સી માંથી એટલે એના એ જ ડિરેક્શનમાં શું થશે પાછું જશે હવે ચેક કરો કે તમારા બંને રેસ જે જગ્યાએ ભેગા થયા છે ઇટ મીન્સ કે જે પોઈન્ટ છે એ પોઈન્ટ એટલે કે આ પોઈન્ટ છે મારો કે જે બંને રેસ શું થાય છે કમ્બાઈન થાય છે તો જે જગ્યાએ બંને રેસ કમ્બાઈન થતા હોય ત્યાં તમારે શું કરવું આની એની ઇમેજ છે એને ફોર્મ કરવી આની ઇમેજ મેં અહીંયા ડ્રો કરી
આને હું સપોઝ એ બી નેમ આપું છું તો આનું નેમ આપીશ એજ એસ બી એસ. તો અહીંયા ચેક કરો કે તમારો ઓબ્જેક્ટ જે હતો એની કરતાં જે તમને ઇમેજ મળી એની સાઇઝ કેવી છે, નાની છે. નાની છે ઇટ મીન્સ દેટ એ સાઇઝ કેવી છે, ડિમિનિશ્ડ છે. ઓલ્સો જે ઇમેજ અહીંયા આપણને સીધી મળતી હતી ઓબ્જેક્ટ, એ ઓબ્જેક્ટની ઇમેજ મને અહીંયા ઊંધી મળે છે. ઇટ મીન્સ ઇન્વર્ટેડ ઇમેજ છે, ફોર્મ થાય છે. હવે આ ઇન્વર્ટેડ ઇમેજ ફોર્મ થઈ છે. સેકન્ડ થિંગ કે આ ઓબ્જેક્ટની મને રિયલ ઇમેજ મળે છે બીકોઝ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર છે. તો મને એનો નેચર છે ખબર પડી ગઈ કે આ ઇમેજ છે એ કેવી છે, રિયલ છે, ઇન્વર્ટેડ છે. ઓલ્સો સાઇઝ પણ મને ખબર પડી ગઈ કે જે ઓબ્જેક્ટ હોય તેની કરતાં સાઇઝ નાની છે. ઇટ મીન્સ કે કેવું છે, ડિમિનિશ્ડ છે. એન્ડ પોઝિશન ઓફ ઇમેજ, એની પોઝિશન ક્યાં છે, તો ઇન બિટવીન ધ સી એટલે કે સેન્ટર ઓફ ધ કર્વેચર એન્ડ પ્રિન્સિપલ ફોકસ એફ. તો મારી પાસે બધી જ વસ્તુ હવે બાય ધ ઇમેજ અથવા તો બાય ધ ડાયાગ્રામ ખબર પડી જાય છે. તો બાય ધ ડાયાગ્રામ તમને ખબર પડી ગઈ ઇટ મીન્સ કે કઈ ઇમેજ ફોર્મ કરે છે. તો એની પોઝિશન ક્યાં છે, તો બિટવીન સી એન્ડ કેપિટલ એફ એટલે કે તમારી પાસે સેન્ટર ઓફ કર્વેચર એન્ડ પ્રિન્સિપલ ફોકસ એ બંનેની વચ્ચે શું થાય છે, ઇમેજ ફોર્મ થાય છે. આફ્ટર ધેટ સાઇઝ, સાઇઝ મારી ઓબ્જેક્ટની સાઇઝ કરતાં કેવી છે, સાઇઝ નાની છે. ઇટ મીન્સ દેટ કે હું એને શું કહીશ કે ડિમિનિશ્ડ સાઇઝ છે એને શો કરે છે. ઓલ્સો નેચર, તો નેચર આપણી પાસે ફોર્મ કેવો છે એટલે ઓબ્વિયસલી કેવું શો કરવાનું છે, રિયલ એન્ડ ઇન્વર્ટેડ. ઇન્વર્ટેડ એટલે કે એની ઇમેજ જે આપણને કેવી મળે છે, ઉલટી ઇમેજ મળે છે, ઊંધી ઇમેજ છે આપણને ફોર્મ થયેલી જોવા મળે છે. બરાબર, તો આ પહેલી બે ઇમેજ ફોર્મેશન હતી. હવે આફ્ટર દેટ જે ઓબ્જેક્ટ છે એને શું કરશું, તો પહેલાં ઇન્ફિનિટી હતો, પછી થોડો નજીક લાવ્યા, પછી આપણે એને નજીક નજીક લેતા જઈશું. તો હવે આપણે એક્ઝેક્ટલી જે આપણો ઓબ્જેક્ટ હતો એને એટ ધ સેન્ટર ઓફ ધ કર્વેચર એટલે કે સી ઉપર એને રાખીશું. એના માટે ફરીથી તમારે બધું જ લખવાનું થશે. ધેટ ઇમેજ ફોર્મેશનમાં પોઝિશન ઓફ ઓબ્જેક્ટ, પોઝિશન ઓફ ઇમેજ, સાઇઝ એન્ડ નેચર. એટલું પહેલાં બધું કમ્પ્લીટ લખી નાખો, પછી આપણે એની સાઇઝ નેચર એન્ડ ઇમેજ ફોર્મેશન છે એને ચેક કરીએ. ઓબ્જેક્ટ છે એ પોઝિશન ઓફ ઓબ્જેક્ટને આપણે ક્યાં રાખીશું, તો એટ ધ સેન્ટર ઓફ કર્વેચર એટલે કે એટ કેપિટલ સી. હવે તમે સી ઉપર જ તમારો ઓબ્જેક્ટ છે એને રાખો છો તો એ કઈ રીતની ઇમેજ ફોર્મ કરે છે એ ચેક કરવાનું છે. તો એના માટે કે બધી જ વસ્તુઓ પોઝિશન ઓફ ઇમેજ, સાઇઝ એન્ડ નેચર ચેક કરવું હોય તમારે શું કરવાનું, પહેલાં ઇમેજ એની ફોર્મ કરી દેવાની. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડાયાગ્રામ ડ્રો કરશું, એમાં કોનકેવ મિરર, કોનકેવ મિરર છે એમાં તમને આ જે પોઈન્ટ મળ્યો છે પોઈન્ટ કયો છે, ધેટ સી. આ સી પોઈન્ટ છે એમાંથી ઇમેજનરી લાઈન જે પાસ થાય છે ઇમેજનરી લાઈન કઈ હશે, તો પ્રિન્સિપલ એક્સિસ એક્ઝેક્ટલી અહીંયા પોલ પી અને અહીંયા પણ હશે પ્રિન્સિપલ ફોકસ એફ. હવે આપણે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને ક્યાં રાખ્યો છે, એટ ધ સી. સી ઉપર ઓબ્જેક્ટ રાખ્યો છે, ઇટની સેન્ટર ઓફ કર્વેચર ઉપર હું છે ઓબ્જેક્ટને ડ્રો કરું છું. સેન્ટર ઓફ ધ કર્વેચર ઉપર જ મારો ઓબ્જેક્ટ છે. હવે આપણે ડ્રો કરવું હોય તો એઝ યુઝ્યુઅલ હમણાં જેમ કીધું તું એમ કે આપણા જે ઓલા ચાર ડાયાગ્રામ પહેલાં જે શીખાતા એના જેમ એક રે છે એને પેરેલલી પાસ કરશું, અને જે રે પેરેલલી પાસ થાય છે એટલે કે એટ ધ ટોપ ઓફ ધ ઓબ્જેક્ટ છે એમાંથી એ પેરેલલ રેઝ પાસ થશે. પેરેલલ રે હશે તો એ ઓબ્વિયસ છે કે આફ્ટર ધ રિફ્લેક્શન બાય ધ કોનકેવ મિરર ક્યાંથી પાસ થશે, તો પ્રિન્સિપલ ફોકસ છે એમાંથી પાસ થશે. તો હું પ્રિન્સિપલ ફોકસમાંથી એ રેને પાસ કરું છું. બરાબર, મેં થોડુંક રે છે એને લાંબુ દોર્યું છે કારણ કે મારી ઇમેજ ક્યાં મળશે મને ખબર નથી. તો પેરેલલ રે હતું એ મેં એને ડ્રો કર્યું આફ્ટર ધ રિફ્લેક્શન પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થયું. હવે હું સેમ ટુ સેમ જે પહેલાં કર્યું હતું જે સીમાંથી પાસ કર્યું હતું એની જગ્યાએ હું જે મારો
ऑब्जेक्ट है एवं रे प्रिंसिपल फोकस है फोकस माथी पास हो હવે બધાને ખબર છે કે પ્રિન્સિપલ ફોકસમાંથી જો મારું રે પાસ થશે તો એ આફ્ટર ધ રિફ્લેક્શન પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ થશે તો હું એને પેરેલલ રે છે એ પેરેલલ રે હવે ડ્રો કરું તો આ પેરેલલ રે છે એ પાસ થશે લાઈક ધેટ હવે આ બંને રેઝ જે જગ્યાએ ભેગા થયા છે એ જગ્યાએ જો હું મારી ઇમેજ છે એને ફોર્મ કરું સો મેઈન થિંગ કે તમારો જે ઓબ્જેક્ટ હતો એ જ સાઈઝનો તમને એની ઇમેજ મળે છે જે જગ્યાએ તમે ઓબ્જેક્ટ રાખો તો એ જ જગ્યાએ એની ઇમેજ પણ ફોર્મ થાય છે સો પોઝિશન ઓફ ઇમેજ છે ક્યાં મળશે જો સી ઉપર હશે તો એટ સી જ મળશે આફ્ટર ધેટ સાઈઝ તો સેમ સાઈઝનો ઓબ્જેક્ટ છે એની ઇમેજ ફોર્મ થાય છે ઓબ્વિયસ છે નેચર ફોર્મ કેવું છે એટલે એ તો ફિક્સ જ છે તે કહેવાય છે રિયલ એન્ડ ઇન્વર્ટ તો આટલી વસ્તુઓ મને બાય ધ ઇમેજ ફોર્મેશન ખબર પડે છે કે એ જો હું સી ઉપર રાખું છું જો સી ઉપર હશે તો એ એની ઇમેજ છે એટલે સી ઉપર જ ફોર્મ કરે છે બીજું એની સાઇઝ જે હતી એ સાઇઝ પણ પહેલાં જેટલી જ તે ખબર જે સાઇઝ હતી એટલા જેટલી જ સાઇઝ એટલે કે સેમ સાઇઝ ફોર્મ થાય છે અલગ એવી ઇમેજ મળશે રિયલ એન્ડ ઇન્વર્ટેડ ઇમેજ છે એ જ ફોર્મ થાય છે હવે એના પછી ઓબ્જેક્ટ તો એને આપણે ઇન્ફિનિટીથી બિયોન્ડ સી લાવ્યા એટ ધ સી લાવ્યા હવે ઓબ્જેક્ટ છે એને ઇન બિટવીન ધ સી એન્ડ એફ છે ત્યાં આપણે પુટ કરવાનું છે હવે જો તમે ઓબ્જેક્ટ છે એને ઇન બિટવીન ધ સી એન્ડ એફ ફોર્મ કરો છો તો તમારી ઇમેજ છે કેવી ફોર્મ થશે એટલે કે આપણે મિરર છે એ મિરરથી નજીક જઈએ છીએ તો મિરરથી નજીક જઈએ છીએ એમાં જે પોઝિશન ઓફ ઓબ્જેક્ટ છે એ પોઝિશન ઓફ ઓબ્જેક્ટ ક્યાંથી જશે તો બિટવીન સેન્ટર ઓફ કર્વેચર એન્ડ પ્રિન્સિપલ ફોકસ એફ હવે આ સેન્ટર ઓફ કર્વેચર અને પ્રિન્સિપલ ફોકસ એફ વચ્ચે જે તમારી ઇમેજ તમે સોરી ઓબ્જેક્ટ છે એને રાખો છો તો એ ઓબ્જેક્ટ માટે તમારી જે ઇમેજ ફોર્મ થવી જોઈએ એ ક્યાં થાય છે એ તમારે ચેક કરવાનું છે હવે એક નોર્મલ જો સિમ્પલ ટ્રીક વાઇઝ યાદ રાખવું હોય તો પહેલાં ઓબ્જેક્ટ બહુ દૂર હતો સાઇઝ નાની હતી પછી ઓબ્જેક્ટને જેમ જેમ નજીક લાવશો એમ એની ઇમેજ મિરરથી કેવી જશે દૂર જશે બરાબર તે કઈ રીતે ઇમેજ દૂર જાય છે તો કઈ રીતના ઇમેજ છે મોટી મળે છે એ ચેક કરવા માટે આપણો ઓબ્જેક્ટ છે એને આપણે સી અને એફ ની વચ્ચે રાખીએ હવે આપણને ખબર છે કે સેન્ટર ઓફ ધ કર્વેચર છે એ સેન્ટર ઓફ ધ કર્વેચર માંથી જો મારી લાઈન પાસ થાય છે તો એ સેન્ટર ઓફ ધ કર્વેચર માંથી જે લાઈન પાસ થઈ છે એ સી અહીંયા છે પોઈન્ટ પી એક્ઝેક્ટલી અહીંયા છે પ્રિન્સિપલ ફોકસ એ હવે હું મારો ઓબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટ ને હું રાખું છું બિટવીન ધ સી એન્ડ એફ તો બિટવીન ધ સી એન્ડ એફ મારો ઓબ્જેક્ટ છે મીન્સ કે એક્ઝેક્ટલી આ બંનેને સેન્ટરમાં હું મારો ઓબ્જેક્ટ છે એને પોટ કરું છું હવે તમારે બે રે છે પાસ કરવાના નથી એક તો ફિક્સ જ છે કે એને પેરેલલી જ પાસ કરશું તો એક રે છે એનું પેરેલલી પાસ થયું છે તો આ પેરેલલ રે એનાથી પાસ થયું તો પેરેલલ હશે તો એ ઓબ્વિયસ છે પ્રિન્સિપલ ફોકસ એફમાંથી શું થશે પાસ થાય છે આફ્ટર ધેટ હું સેકન્ડ રે છે એ સેકન્ડ રે ડ્રો કરું તો એ સેકન્ડ રે માટે તમારે તમારો જે સેન્ટર ઓફ ધ કર્વેચર છે એ સેન્ટર ઓફ ધ કર્વેચરમાંથી તમારી ઇમેજ છે એ ફોર્મ કરાવડાવવાની છે ઇટ મીન્સ કે હું મારું જે સેકન્ડ રે છે એને અહીંયાથી પાસ કરું છું
શેપ આ રીતે એનો રે શેપ પાસ થશે એટલે સેન્ટર ઓફ ધ કર્વેચર વાળું જે રે હતું એ રે એન જે પેરેલલ હતું એ રે આ બંને રે જે જગ્યાએ ભેગા થયા છે તો એ જે પોઈન્ટ છે એ પોઈન્ટ ત્યાં તમને શું આવે છે તમારી ઇમેજ છે એ ઇમેજ ફોર્મ થયેલી જોવા મળશે બરાબર જો હું આ ઓબ્જેક્ટ ને AB કહીશ તો આ એની ઇમેજ છે એ કઈ હશે AB હવે ચેક કરો તમારી જે ઇમેજ ફોર્મ થઈ છે એ ઇમેજ હવે જે તમારી ઇમેજ ફોર્મ થઈ છે એ ઇમેજ એના માટે પોઝિશન છે તો ક્યાં મળે છે તો જે C હતો એનાથી દૂર મળે છે ઇટ મીન્સ ને કે હું એવું લખીશ બિયોન્ડ આપણે તે સાઈઝ અહીં તેમ જ કહો પડી જશે જે ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ કરતા એની ઇમેજ ની સાઈઝ છે બહુ મોટી છે ઇટ મીન્સ ધેટ કે એ ઇમેજ જે ફોર્મ કરે છે કે છે તો એન લાર્જ્ડ ઇમેજ ફોર્મ કરે છે એન લાર્જ્ડ નો મીનિંગ કે તમારા ઓબ્જેક્ટ કરતા ઇમેજ ની સાઈઝ વધારે છે એન નેચર તો નેચર આપણે બધાને ખબર છે કે એ કયો છે રીઅલ એન ઇન્વર્ટેડ નેચર છે એને શું કરે છે શો કરે છે સેકન્ડ થિંગ કે આ ઇમેજ ફોર્મેશન છે એ આપણે જે લાસ્ટ લેક્ચર જોયો હતો એ લાસ્ટ લેક્ચરમાં જે કંઈ કર્યું હતું ને એનો જ આપણે યુઝ કરીએ છીએ અને એના વાઇઝ જ આપણે બે રેસ છે એને ભેગા કરીએ છીએ અને બંને રેસ ભેગા થઈને તમારી શું બનાવે છે ઇમેજ છે એને ફોર્મ કરે છે હવે આ બંને રેસ ભેગા થઈને જો ઇમેજ ફોર્મ કરતા હોય તો પ્રેક્ટિસ આપણે જાતે પણ કરી શકીએ બરાબર હવે આપણે ફરીથી પાછા ઓબ્જેક્ટ છે એને મિરર થી થોડો નજીક લઈ જઈએ ઇટ મીન્સ ઇન્ફિનિટી પછી બિયોન્ડ સી એટ ધ સી ઇન બિટવીન ધ સી એન્ડ એફ આ ચાર શો કરી હવે ઓબ્જેક્ટ છે એને સી એન્ડ એફ ની વચ્ચે જે હતો ત્યાંથી આપણે એફ ઉપર લઈ જઈએ એટલે કે પ્રિન્સિપલ ફોકસ જે છે એ પ્રિન્સિપલ ફોકસ ઉપર જ આપણે શું કરીએ છીએ આપણા ઓબ્જેક્ટને રાખીએ તો જો તમે પ્રિન્સિપલ ફોકસ ઉપર જ રાખો તો તમારી ઇમેજ છે કેવી ફોર્મ થશે નેચર પર ઓફ ફિક્સર છે કે કયો છે રીઅલ એન્ડ ઇન્વર્ટેડ તો હવે આપણે જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને ક્યાં રાખીએ છીએ એટ એફ એટલે કે પ્રિન્સિપલ ફોકસ જે છે પ્રિન્સિપલ ફોકસ ઉપર રાખીએ છીએ હવે એનાથી જે ઇમેજ ફોર્મ થાય છે ચેક કરો તો ફર્સ્ટ ઓફ ઓલ કોન્કેવ મિરર નો કરીશું કોન્કેવ મિરર ડ્રો થઈ જાય પછી આપણે પ્રિન્સિપલ એક્સિસ ડ્રો કરીશું યાદ રાખજો આની ઇમેજ એનલાર્જ મળશે સો આપણે પ્રિન્સિપલ એક્સિસ છે ને થોડી લોંગ છે ને ડ્રો કરીશું અહીંયા છે મારી પાસે સી એક્ઝેક્ટલી અહીંયા છે પ્રિન્સિપલ ફોકસ એફ ને અહીંયા છે પોલ પી હવે મારો ઓબ્જેક્ટ છે એને ક્યાં રાખ્યો છે એટ એફ એ ઓબ્જેક્ટને એટ એફ રાખ્યો છે ઇટ મીન્સ પ્રિન્સિપલ ફોકસ ઉપર જ રાખ્યો છે તો હું અહીંયા એક્ઝેક્ટલી પ્રિન્સિપલ ફોકસ ઉપર શું ડ્રો કરું છું મારો ઓબ્જેક્ટ છે એને ડ્રો કરું છું હવે આ ઓબ્જેક્ટ છે એમાંથી એક લાઈન તો ફિક્સ જ છે કે આપણે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ ડ્રો કરીશું અને પછી એ જ લાઈન આફ્ટર ધ રિફ્લેક્શન ક્યાંથી પાસ થશે તો એ જ લાઈન તમારી પ્રિન્સિપલ ફોકસ એફ માંથી પાસ થશે લાઈક ધેટ સેકન્ડ છે એને આપણે પાસ કરીશું ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ કર્વેચર તો સેન્ટર ઓફ ધ કર્વેચર માંથી જો હું લાઈન પાસ કરીશ તો સેન્ટર ઓફ ધ કર્વેચર માંથી જે લાઈન પાસ કરું છું એ લાઈન ડિસ્ટન્સ એનું ફિક્સ નથી હોતું આપણે અહીંયા ભેગા કર્યા છે ઇટ મીન્સ ધેટ કે આપણને ખબર પડે કે એની ઇમેજ છે કેવી ફોર્મ થાય છે નોર્મલી ટેક્સ્ટબુકની અંદર ચેક કરશો તો ટેક્સ્ટબુકની અંદર પણ તમને એ જ શો કરી આપ્યો હશે કે જો તમે પ્રિન્સિપલ ફોકસ એફ ઉપર રાખશો તો એની ઇમેજ છે ઇન્ફિનિટી ઉપર મળશે ઇટ મીન્સ કે આ બંને રેસ છે ને એ નિયર અબાઉટ ભેગા થતા હશે ને એવા તમને લાગતા હશે અહીંયા મેં એટલા માટે કમ્બાઈન કર્યા છે કે આપણને એની સાઇઝ ખબર પડી શકે
તમે આ ડ્રો કરો તોય વાંધો નથી બરોબર પણ અહીંયા લખવામાં એ ધ્યાન રાખજો કે જો તમે પ્રિન્સિપલ ફોકસ F ઉપર કોઈ ઓબ્જેક્ટને રાખો છો તો એ F ઉપર ઓબ્જેક્ટ છે મીન્સ કે એની પોઝિશન છે એ આપણને ક્યાં મળશે તો એની પોઝિશન એક ઇન્ફિનિટી લેવલ ઉપર આપણને એની પોઝિશન છે શો થાય છે આફ્ટર ધેટ એની સાઇઝ તો એ કેવી મળે છે તો હાઈલી એનલાર્જ હાઈલી એનલાર્જ ઇટ મીન્સ કે જે ઓબ્જેક્ટ હતો એના કરતાં એની ઇમેજ બહુ જ મોટી શો થાય છે અને એની ઇમેજ બહુ જ મોટી શો થઈ જાય એની મીનિંગ કે તમારી ઇમેજ કેવી છે હાઈલી એનલાર્જ છે અને એનલાર્જ એટલા માટે છે કારણ કે આપણને ક્યાં મળે છે એટ ધ ઇન્ફિનિટી લેવલ એટલે કે એની સાઇઝ કેવી હશે આપણને ખબર નથી એટલા માટે આપણે શું લખીએ છીએ હાઈલી એનલાર્જ એન્ડ હવે છે લાસ્ટ તમારી ડાયાગ્રામ કે તમારો ઓબ્જેક્ટ છે એટલે તમે એફ ઉપર રાખ્યો હવે તમારો ઓબ્જેક્ટ છે એને એફ એન પી એટલે કે પ્રિન્સિપલ ફોકસ એન પોલ પી આના વચ્ચે તમારે રાખવાનું છે હવે જો તમે ત્યાં રાખશો તો તમારી ઇમેજ છે કે ફોન થઈ છે એ ચેક કરવાનું છે હવે જો તમારો ઓબ્જેક્ટ છે ક્યાં છે તો બિટવીન પ્રિન્સિપલ ફોકસ F એન્ડ પોલ P હવે પ્રિન્સિપલ ફોકસ F એન્ડ પોલ P જોડે તમારો ઓબ્જેક્ટ છે તો એ ઓબ્જેક્ટ માટેની ઇમેજ છે કેવી ફોર્મ થશે હવે જો એના માટે આપણે ફરીથી પાછો રે ડાયાગ્રામ શો કરીશું આ ડાયાગ્રામ્સ દોરો છો ને બધા ડાયાગ્રામ્સ રે ડાયાગ્રામ્સ કહેવાય રે ડાયાગ્રામ્સ ઇટ મીન્સ કે જેની અંદર આપણે રેઝ છે એને શું કરીએ છીએ પાસ કરીએ છીએ આ ડાયાગ્રામમાં થોડું તમારે ચેન્જ થશે જે અત્યાર સુધી કરતો હતા નહીં આ ડાયાગ્રામ છે એના માટે હું પ્રિન્સિપલ એક્સિસ ડ્રો કરીશ પણ એ પ્રિન્સિપલ એક્સિસ માટે યાદ રાખજો ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર પણ તમારે શો કરવાની છે એન્ડ બિહાઇન્ડ ધ મિરર પણ તમારે એની પ્રિન્સિપલ એક્સિસ છે એને શો કરવાની છે એક્ઝેક્ટલી અહીંયા કોણ છે સેન્ટર ઓફ ધ કર્વેચર અહીંયા પોલ પી અહીંયા છે પ્રિન્સિપલ ફોકસ એફ હવે જે તમારો ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને તમે કઈ જગ્યાએ રાખો છો તો ઓબ્જેક્ટ છે ને આપણે પ્રિન્સિપલ ફોકસ એફ અને પોલ પીની વચ્ચે રાખીએ છીએ તો આ બંનેની વચ્ચે જો મારો ઓબ્જેક્ટ છે એક્ઝેક્ટલી અહીંયા છે આ ઓબ્જેક્ટ મેં રાખ્યો તો એક તો ફિક્સ છે કે ઓબ્જેક્ટમાંથી પેરેલલ લાઇન પાસ થશે એટલે પ્રિન્સિપલ ફોકસ એફમાંથી પાસ થશે તો હું એનો ફર્સ્ટ જે રે છે એ પાસ કરું છું એટલે કે પેરેલલ છે અને પેરેલલ છે એટલા માટે ત્યાંથી પાસ થશે તો એના પ્રિન્સિપલ ફોકસ જે છે એમાંથી પાસ થશે પ્રિન્સિપલ ફોકસમાંથી પાસ થશે હું સેકન્ડ રે દોરીશ તો એ સેન્ટર ઓફ ધ કર્વેચરમાંથી પાસ કરું છું તે સેન્ટર ઓફ ધ કર્વેચર માંથી જો પાસ કરીશ તો આ બંને તમને જ્યારે ઇમેજ ફોર્મ કરશો ત્યારે લાગશે કે બંને કોઈ દિવસ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર કમ્બાઈન નથી થતો તો ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર કમ્બાઈન ન થતા તો આપણે બિહાઇન્ડ ધ મિરર એમને શું કરીએ છીએ કમ્બાઈન કરીશું હવે બિહાઇન્ડ ધ મિરર એને કમ્બાઈન કરીએ તો એની ઇમેજ મને આ રીતે મળે છે દેખો બિહાઇન્ડ ધ મિરર એ બંને રહી છે ને ડ્રો કરું તો મને એની ઇમેજ એટ ધ બિહાઇન્ડ ધ મિરર બંને કમ્બાઈન થતા હોય એવું લાગે છે તો એ જે પોઈન્ટ છે ત્યાં મારી શું મળે છે મને ઇમેજ છે જોવા મળે છે હવે ચેક કરો કે બિહાઇન્ડ ધ મિરર છે તો એનો જે નેચર છે એ નેચર રિયલ નહીં હોય એ કેવો હશે વર્ચ્યુઅલ હશે અત્યાર સુધી આપણે ઇનવર્ટેડ ઇમેજ મળતી હતી એટલે કે બિલો ઓફ ધ પ્રિન્સિપલ એક્સિસ મળતી હતી પણ આ એબો ઓફ ધ પ્રિન્સિપલ એક્સિસ છે ઇટ મીન્સ કે ઇમેજ ઇરેક્ટ છે સો તમારો જે નેચર છે એ નેચર કેવો થઈ જશે ધેટ વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ આફ્ટર ધેટ સાઇઝ છે તો સાઇઝને ચેક કરો કે જે ઓબ્જેક્ટ હતો એની કરતાં તમારા ઇમેજની સાઇઝ છે કેવી છે તો એન લાર્જ સાઇઝ છે એને શો કરે છે એન્ડ પોઝિશન તો પોઝિશન ક્યાં છે તો પોઝિશન આપણને ખબર છે ધેટ બિહાઇન્ડ ધ મિરર તો આટલી વસ્તુઓ આપણને ખબર પડે છે ફ્રોમ ધ કોનકેવ મિરર કે આટલી આટલી ઇમેજ છે ફોર્મ થાય છે ઓલસો એક જ કન્ડિશન એવી છે કે જ્યાં આપણને
ઇમેજ છે એનો નેચર કેવો મળે છે ધેટ વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ મળે છે કે જ્યારે આપણે ઓબ્જેક્ટ છે ને પ્રિન્સિપલ ફોકસ એફ અને પોલ પી એની વચ્ચે રાખીએ છીએ ત્યારે તો આ બંનેની વચ્ચે હશે ત્યારે શું થાય છે તો તમારો ઓબ્જેક્ટ જે છે એની ઇમેજ બિહાઇન્ડ ધ મિરર એટલે કે વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ મળે છે બાકી કોનકેવ મિરર હશે તો બધાની અંદર ઇમેજ છે એ ઇમેજ કાયમ તમને કેવી મળશે ધેટ રિયલ એન્ડ ઇન્વર્ટેડ જ મળશે અને કોઈ પણ ઇમેજ ફોર્મેશન કરવી હોય તો મિનિમમ તમારે બે રેસ છે એ પાસ કરવાના એ બંને રેસ જ્યાં કમ્બાઈન થતા હોય એ કમ્બાઈન થતા રેસ એને શું કહી દેવાનું કે ત્યાં તમારી ઇમેજ છે ફોર્મ થઈ છે.